પહેલું જ વાક્ય તમને સિક્સર મારી સિક્સર આપણે એમ રાગનો અર્થ શું કે ગમવું હે ને તો અહીંયા શું કે છે વળી આપે હે પ્રભુ આપે એ પણ જાણ્યું કે રાગ એ ઉપાધિ સ્વરૂપ છે હવે એ ઉપાધિ સ્વરૂપ જ્યારે લાગે જ્યારે લાગે ત્યારે તમે પછીનો વાંચજો એ પહેલા વાંચીને શું કરવાનું એ પહેલા સમજીને પણ શું કરવાનું બોલો આપણે તો સ્વાધ્યાય અહીંયા બંધ જ કરવો પડે આપણું આજનું સેશન બંધ પૂરું પૂર્ણાહુતિ રાગ તો ગમે છે બોલો પ્રદીપભાઈ નથી ગમતો હા રાગ માંથી દ્વેષ પણ જન્મે અને આખો સંસાર એ બે ઉપર ઉભો છે તો પછી એમાં દુઃખ સિવાય બીજું કઈ છે જ નહીં એટલે આપણને રાગ સાથે નથી કઈ સંબંધ બાંધવો માટે આપણા ભગવાન વિતરાગ છે વિગતહા રાગાના ઇતિ વિતરાગ જેનો રાગ સંપૂર્ણપણે ગયો છે એ વિતરાગ છે તો એની શરૂઆત થાય છે વૈરાગ્યથી અને એ વૈરાગ્યની શરૂઆત પણ વિવેકથી થાય છે અને એ વિવેકની ભૂમિકા અથવા તો એ વિવેકનું આપણને જાણકારી ગુરુ આપણને આપે છે કે તારે આ વિવેક કરવાનો છે ગમણાગમન નો વિવેક પિયા પિયા નો વિવેક આ કરાય મારાથી આ ન કરાય મારાથી તમારો ધર્મ તો બહુ ઝીણો હોય આ ન કરે ને આ ન કરે ને આ ન કરે ને તે ન કરે અરે ભાઈ તમે સંસારમાં પણ કરો જ છો બધું નહીં કરતા રસોઈ બનાવો તમે બહેનો દાળમાં કઈ બનાવવાની હોય કે શાક બનાવવાનું હોય તો એમાં ક્યારે બી તમારું મિશ્રણ થાય છે આની વસ્તુ આમાં પડે નાની વસ્તુ આમાં પડે એમ કે જેની વસ્તુ જેમાં પડતી એમ જ એ વસ્તુ પડે ને તે તમે કરો છો કે નહીં એ વિવેક કરો છો કે નહીં આપણે આમે વિવેક કરીએ છીએ જોડાને આપણે માથા પર નથી મૂકતા અને માથાના મુગટને આપણે પગમાં નથી રાખતા ઘેરી બનેલી ગોપીઓ આંખનું કાજળ ગાલે ઘસ્યું એવું એક પદ આવે છે ગોપીઓ એટલી બધી ઘેલી થઈ હતી કૃષ્ણ તરફ પાસે પાછળ કે આવી આવું કરતી જે જીવ પોતાના અપરાધથી પોતે જ કરે છે રાગ એ ઉપાધિ સ્વરૂપ છે કે જે જીવ પોતાના અપરાધથી પોતે જ કરે છે દ્રવ્ય કર્મ રાગ કરાવતો નથી આ એક જો સમજાય તો તમને કર્મનો સિદ્ધાંત બરોબર સમજાય કર્મ કાંઈ કરતું નથી કર્મની પાછળ જે ચેતના છે આપણી એ કામ કરે છે અને એ ચેતના જ્યારે કર્મને આધીન બને છે ત્યારે અશુદ્ધ ચેતના બને છે સમજણ કેમ કર્મ તો જડ છે
તો ભગવાન આ જાણી અને એવા નિર્ણય ઉપર આવે છે કે જડ એવું કર્મ મને કઈ કરી ના શકે. ત્યારે આપે સ્વભાવ દ્રષ્ટિના બળે જયારે મેં મારી મારા સ્વભાવ પ્રત્યે મારી દ્રષ્ટિ કરી તો ખ્યાલ આવે મને કે એ સ્વભાવની અંદર તો શુદ્ધિ સિવાય બીજું કઈ છે જ નહીં. મોહાદિકી ભૂમિ અનાદિની જે ઉતરે હો લાલ અમર અખંડ અમલ અખંડ અનિત્ય અમલ અખંડ અલિપ્ત એવું સ્વરૂપ સાંભળે હો લાલ. પણ એ ક્યારે સાંભળે? આ ધુમ્મસ ઉતરે ત્યારે ને, મોહનું ધુમ્મસ આપણા ઉપરથી ઉતરે ત્યારે આપણને આપણું સ્વરૂપ જણાય, જેમ ભગવાન દેખાય. અને આપણે આ પણ જોવાનું છે કે સ્વભાવ દ્રષ્ટિના બળે પ્રભુ એ પણ જાણે છે કે ભાવ કર્મરૂપી રાગ, ભાવ કર્મ ખબર છે ને, દ્રવ્યકર્મ, નવકર્મ અને ભાવકર્મ, જેટલા જેટલા ભાવો આત્મામાં ઉત્પન્ન થાય છે કર્મના પ્રભાવથી, કર્મના પ્રભાવને વશ થઈને આત્મા જે ભાવ કરે છે એ ભાવકર્મ છે. આજે માનો એક જીવને ક્રોધ કર્મ એને પૂર્વે બાંધ્યું છે, એનો ઉદય આવે છે, એ છે દ્રવ્ય કર્મ. એના કારણે જે ક્રોધ થાય છે એ ભાવ કર્મ છે. ક્રોધનો ભાવ થયો ને એ ભાવ કર્મ છે. એના કારણે વળી પાછું એ પોતે બીજું નવું દ્રવ્ય કર્મ બાંધે છે. અને એને કારણે એને નો કર્મ રૂપી આ શરીર આદિ દેહ સ્ત્રી પુત્ર આદિ સંપત્તિ આદિ એ બધું એને પ્રાપ્ત થાય છે. એમાં પાછો ફસાય છે, એમાં પાછો મોહ મુક્ત થાય છે અને નવા નવા કર્મ બાંધી, દ્રવ્ય કર્મ બાંધી વળી પાછા એના ઉદય સમયના એવા એવા ભાવ કરે. એટલે ભાવ કર્મ એ ભાવ કર્મના નિમિત્તથી દ્રવ્ય કર્મ બાંધે છે. આમ બધી શૃંખલા ચાલી રહી છે. તો મારામાં ઉત્પન્ન થતો આ રાગ, ક્રોધ, માયા, મોહ, લોભ એ મારું સ્વરૂપ નથી એવું પરમાત્માએ પોતાના જ્ઞાનની અંદર પોતાની સાધના દ્વારા જાણ્યું અને આપણને બતાવે છે કે ભાઈ તારામાં જે આ રાગ ઉત્પન્ન થાય છે એ રાગથી તું અલગ છે. સમય દર્શનનો પાયો છે આ. દેહાદિ સ્વરૂપથી જો અલગ, એ તો સામાન્ય રીતે આપણને ખ્યાલ આવે છે, જોઈ રહ્યા છીએ આપણે જગતની અંદર કે દેહથી આત્મા તો જુદો છે. પણ દેહ
થી આત્મા જુદો છે, એ કરતા એ વિશેષ, એ આત્મામાં પોતાનામાં ઉત્પન્ન થતો જે રાગ, એનાથી પણ આત્મા પોતે જુદો છે, અલગ છે, એ ભેદગ્રહણ જે થાય એ સાચું સમુદર્શન છે. સંસારના કોઈ પણ પદાર્થ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ પ્રત્યે જે રાગ ઉત્પન્ન થાય છે, એ પદાર્થોના નિમિત્તે અને અંદર રાગ કર્મના ઉદયને કારણે, એ છે ભાવ કર્મ, એ છે રાગ. એનાથી પણ આત્મા અલગ છે. દેશ ત્રિપુત્ર આદિ તો મારા નથી, એ તો આપણે સામાન્ય રીતે સ્થૂળપણે જાણીએ પણ છીએ, એનાથી દૂર થઈ શકતા નથી. એને જો અલગ કરીએ અને પોતે પોતાનામાં રહીએ તો એ સ્થૂળ અપેક્ષા એ ભેદગ્રહણ થયું કહેવાય. આ દેહથી પણ હું અલગ છું તો દેહમાં થતી કોઈ પણ પ્રક્રિયા એ મારી નથી. એ શ્રદ્ધા હોવી એ સમય દર્શનનો પાયો છે. અને એમાં જ્યારે આ દેહ પ્રત્યેનો જે રાગ છેલ્લો છે, દેહ અને દેહના બધા કાર્યકલાપો પ્રત્યે જે રાગ છે, આપણે મારું આ દેહ કે મારા આ વિચારો કે મારું આ જે મારા પણ લાગે છે, જેમાં 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 એ મારા પણ એનો એ રાગનો આવિર્ભાવ છે, એનાથી પણ હું અલગ છું. એ રાગ પણ મારો નથી, એ મારો સ્વભાવ નથી, એ વિભાવ છે. આ ભેદગ્રહણ છે, સૂક્ષ્મ ભેદગ્રહણ છે. ભાવ કર્મરૂપી રાગ તે પણ આત્માનું સ્વરૂપ નથી. પોતે તો ત્રિકાળ ચૈત્યને પુંજ રૂપે જ છે, જે કદાપી રાગ રૂપે થયો જ નથી. પોતે તો જાણંગ ક્રિયારૂપ આત્મા છે. જાણંગ આ દેવચંદ્રજી મહારાજ સાહેબનો ફેવરિટ શબ્દ છે. જાણંગ, જ્ઞાયક. તમે જ્ઞાતા પણ નથી, જ્ઞાતા માટે પણ તમારે કોઈ અવલંબન જોઈએ. જ્ઞેયનું અવલંબન લે એને જ્ઞાતા કહેવાય. જ્ઞેયને આધીન થયું તમારું જ્ઞાતા પડું, હા એ નથી. હું માત્ર જ્ઞાયક છું, મને કોઈ જ્ઞેય હોય કે ન હોય. જંગલમાં ઝાડ પડે અને અવાજ થાય, કોઈ સાંભળે નહીં તો અવાજ કહેવાય? બોલો. જંગલમાં એક ઝાડ પડી જાય છે, અવાજ થાય છે, કોઈ સાંભળતું નથી ત્યાં, તો એને અવાજ કહેવાય? ચિંતન કરો આના ઉપર. તો જ્ઞાયક અને જ્ઞેય એ બેનો ભેદ સમજાય. જ્ઞાયક અને જ્ઞાતાનો નદર, જ્ઞાતાને કોઈ અવલંબન હોય તો એ જ્ઞાતા છે. જ્ઞાયકને માટે કોઈ અવલંબન નથી, એ સ્વભાવથી પોતે પોતાનું જ્ઞાન સ્વભાવ જે છે માટે જ્ઞાયક છે. સમજાયું? આ શાસ્ત્ર તમે નક્કી કર્યું છે તો હવે બરોબર વિચારો. હા, હવે ક્યાં છીએ આપણે? જાણંગ ક્રિયા, એ જ્ઞાયક.
અને ક્રોધાદિ ક્રિયારૂપ આશ્રવો તો અત્યંત ભિન્ન છે, બંનેની સત્તા જુદી છે. આમ સુમતિપૂર્વક જાણીને સાધના કાળમાં આપ આત્મસ્થ થયા, એકમાત્ર આત્માનો આધાર લીધો તમે, અને અમને પણ એ પ્રેરણા કરી ઉપદેશ આપ્યો કે અમે પણ એ રીતે એક આત્માનો અને પરમાત્માનો આધાર લઈ અને ઉપસર્ગો અને પરિચયો આપને લેશ માત્ર ચલાયમાન કરી શક્યા નહીં, કેમ કે એ બધી બહારની ઘટના હતી, અંતરંગ ઘટના હતી. ઉપસર્ગો અને પરિચયોના કાળે પણ આપ મેરુની જેમ અડોળ રહ્યા, કેમ? તો કે આપે આપનો પોતાનો આશ્રય સ્વીકાર્યો હતો. ત્યાં તો એટલી ઠંડક હતી, હે પ્રભુ, આપ જ્યારે ગ્રસ્ત પર્યાયમાં હતા ત્યારે આપે આપની સુમતિમાં પણ એ જાણ્યું કે પ્રત્યક્ષપણે બાહ્ય અને ભિન્ન દેખાય, પ્રત્યક્ષપણે આપણે ખબર જ પડે છે. સ્ત્રી પુત્ર ધન મકાનાદી તથા એક ક્ષેત્ર અવગાહી સંબંધવાળા શરીર અને આઠ કર્મ તો પરદ્રવ્ય છે જ, તે સિવાય જીવ જીવાદી નવ તત્વના સંબંધમાં ઉઠતા વિકલ્પો પણ આત્માથી ભિન્ન છે. વિચારોથી આપણે ભિન્ન છીએ, વિચારો પણ આપણા નથી, કોકના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. મારો વિચાર મારો ક્યાંથી હોય? મનોવળના પુત્ર પરમાણુને આધારિત એ વિચાર છે, તો આધાર તો મનોવર્ગના પુત્ર પરમાણુ છે, તો તમારો વિચાર ક્યાંથી હોય? નવ તત્વના સંબંધમાં ઉઠતા વિકલ્પો પણ આત્માથી ભિન્ન છે. નવ તત્વનો અભ્યાસ કરો ત્યારે એ નવ તત્વનો અભ્યાસ માત્ર જીવ તત્વને સમજવા માટે જ છે, કે બાકીના આઠ તત્વો અને જીવ એ બેની જે ભિન્નતા જે છે અને એમાં જે ઉપાધિ જે છે, એકમાત્ર જીવ અને અને જે બીજા ત્રણ તત્વો ઉપાધિ કીધા, સમરણ નિર્જરા અને મોક્ષ, એ તો આ જીવની પોતાની શુદ્ધ સત્વ સત્તા એની ઓળખ માટે, માત્ર ઓળખ માટે આપણને એ ઉપાધિ ગણ્યા, કે જીવ તો આ સમર નિર્જરા અને મોક્ષના આધારથી તારા પોતાના સ્વરૂપની અંદર તું સ્થિર થા તો તું તેને પામી શકે. બાકી ઉપાધિ તત્વની અંદર એકમાત્ર આપણું પોતાનું સ્વરૂપ, બીજા સાધન કરાવે. અને તે વિકલ્પોથી અગોચર એવું અગોચર, સમજાય છે, ખ્યાલ આવે ને, એનાથી જાણી ન શકાય, કોઈ વિકલ્પથી જાણી ન શકાય, કોઈનાથી વડે જાણી ન શકાય, પોતે પોતે જ પોતાનાથી જાણે છે એવું જે શુદ્ધ અભેદ સ્વરૂપ. કોનાથી અભેદ? પોતાનેથી. ઉપયોગથી ઉપયોગીનું અભેદ સ્વરૂપ આત્મતત્વ જે છે, તે જ એક પ્રયોજનભૂત મારા માટે વસ્તુ બને. સર્વ પ્રયોજનોનું જો સાર કોઈ હોય, ધ પર્પઝ ઓફ લાઈફ, પર્પઝ ઓફ માય એક્ઝિસ્ટન્સ, પર્પઝ ઓફ વોટ આઈ એમ ડુઈંગ, ઇવન સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ, તપ, જપ, ધર્મ,
એકમાત્ર કોઈ પર્પઝ હોય, પ્રયોજન હોય, તો તે મને મારી સાચી ઓળખ અને એ સાચી ઓળખની અંદર મારું પોતાનું અંદર સ્થિર થવું, સ્થિત થવું, એ જ ઉત્તમ ચારિત્ર છે. ઉપયોગને ઉપયોગની અંદર ડૂબાડી દેવો અને એમાં જ રમવું, એનું નામ ચારિત્ર. જો હવે 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 જુઓ, તેની તેને તે સ્વીકાર કરવો જોઈએ, તેની સ્વરૂપે સ્વરૂપે હું છું, આ હું છું, શ્રદ્ધા કરવા યોગ્ય છે. તે જ આશ્રય કરવા યોગ્ય છે. સમજાય છે ને? તેના જ આશ્રય શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. શુદ્ધ ભાવ એટલે શુદ્ધ જીવની શ્રદ્ધા કરવી, તેનું જ્ઞાન કરવું અને તેમાં જ લીન થવું, આ છે ધર્મ. તેનાથી એ ફલિત થાય છે કે હું પોતે જ પોતાને પોતાના વડે પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રગટાવવા માટે પોતાનામાંથી અશુદ્ધિને દૂર કરીને પોતાનામાં જાણનાર છું, પોતાનામાં રમતા કરનાર છું અને પોતાનામાં જ અનંત આનંદનો ભોગતા છું. હું જાણનાર છું, હું મને જાણું છું એમ દ્રઢતા કરીને પરતરફનું લક્ષ્ય છોડ્યું. હું જ્ઞાતા છું, સ્વજ્ઞેય છું, સ્વજ્ઞેય છું. આ સમજાયું ને? સ્વજ્ઞેય છું, હું માત્ર ને માત્ર પોતાનો જ જાણકાર છું, અન્યને જાણું નહીં, હું જાણી ન શકું, ત્રણ કાળમાં હું જાણી ન શકું. એ સિવાયના શરીર આદિ બધા પદાર્થો પર જ્ઞેયો છે. હું જ્ઞાતા અને તે જ્ઞેય, એ સિવાયનો કોઈ પણ સંબંધ વિશેષ નથી. એ જ્ઞેયને આધારિત મારું જ્ઞાતામાં. આ રીતે સુમતિપૂર્વક અવિચ્છિન્ન ધારાથી ભેદ જ્ઞાન ત્યાં સુધી ભાવ્યું કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં ઠરી જાય. સમજે? જ્ઞાન જ્ઞાનમાં ઠરી જાય. હું પોતે જ્ઞાન સ્વરૂપ પોતાનામાં ઠરી જવું, સ્થિર થઈ જવું, રમમાણ કરું, ચારિત્રની પરાકાષ્ઠા આવી જાય, વિતરાગતા આવી જાય, ત્યાં સુધી આ ક્રિયા કરવાનું. આમ શુદ્ધાત્માની સતત ભાવના કરતા કરતા પર્યાયમાં પૂર્ણતા કેવળ જ્ઞાન વ્યાપી જાય. કે જે દ્રવ્યમાં તો છે જ કેવળ જ્ઞાન, હવે એને પર્યાયની શુદ્ધિ કરતા 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 લક્ષ્ય ધ્રુવનું છે. એ ધ્રુવના લક્ષ્ય પર્યાયની શુદ્ધિ કરતા 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 એ પર્યાયની શુદ્ધ અવસ્થા કેવળ જ્ઞાન સ્વરૂપ રહી જાય. હવે એમાં કઈ બીજું ગરબડ ગોટાળા નથી. ભેદ જ્ઞાનની ભાવના રાગરૂપ નથી, ભેદ જ્ઞાનની ભાવના રાગરૂપ નથી, પણ શુદ્ધ આત્માના અનુભવ કરાવવારૂપ શુભ છે એમ આપણે સુમતિમાં જણાવ્યું. તેથી હે સુમતિજીને આપના નામમાં જ આવો અચિંત્ય મહિમા ભરેલો છે, જે અમને પરમ આશ્ચર્યરૂપ જણાય છે. તે જ તારી આશ્ચર્યરૂપ શુદ્ધતાના લક્ષણે જણાય છે. બરાબર? હવે જે આવે છે ને એ થોડુંક સમજવું પડે એમ છે. તો આપણે સમય શું છે? સમયનું ખબર તમને કેમનું છે? પ્રજીભાઈ
આવતી વખતે આપણે અહીંથી તેથી હે સુમતિ જિનેશ્વર આ ભગવાન ત્રિકાળી ધ્રુવ કારણ પરમાત્મા તો જિનરાજ છે જિનરાજ પર્યાય જે થાય છે તે જિનરાજ કારણ પરમાત્મા જે થાય છે અને તે પોતે કાર્ય પરમાત્મા છે આ બધું સમજવું પડશે તો પછી રાખી બોલો હવે કોઈ કોઈ પ્રશ્ન હોય ને એ તમે નાનો શું કરો મને એક મોટી કામેન્ટ છે સાહેબ બરોબર સાહેબ તમે વારંવાર અમને પૂછ્યું છે કે હું કોણ ને મારું શું ને મારે શું કરવાનું છે એ બધાનો જવાબ આ એક પેરેગ્રાફમાં કેટલો સુંદર સૂક્ષ્મ રીતે આપી દીધો સાચી વાત છે આ જે પેરેગ્રાફ છે એને 5-10 વાર વાંચીને બધા નાના નાના ટુકડા કરીને બધા એક એક પીસ સમજવા જેવું છે ગજબ તત્વજ્ઞાન છે આમાં યસ આખું સમયસર આમાં એક પેરેગ્રાફમાં આવી ગયું દ્રવ્યાનું યોગનું સ્તવન છે પણ કેટલું દેવચંદજી મહારાજનું એક ખાસિયત હતી દ્રવ્યાનું ઉપર બહુ જબરજસ્ત કમાન્ડ હતો એમનો અને મુક્તિ દર્શન મહારાજે પણ એના ઉપર ઘણો ન્યાય આપ્યો છે ગજબનો યસ ઘણો ઘણો આભાર સાહેબ જય જરૂર જરૂર એક બે પ્રશ્ન આવે લાગે છે યોગી હવે કોઈ હાથ ઉચ્ચારત નહીં બધા વિચારશીલ થઈ ગયા છે તો સારું વિચારશીલ બધાને વિનંતી કરું છું કે આજનો સ્વાધ્યાય એને બહુ સૂક્ષ્મતાથી સાંભળજો વાંચજો એના ટુકડા કરજો અને એક એક વાક્યને અપનાવજો એ કરવા જેવું છે મુક્તિ દર્શન મારા સાહેબની અદભુત વાણી અદભુત